પ્રશાસન દ્વારા ડિમોલેશન કરવામાં આવ્યું હતું જેના પગલે બેઘર થયેલા લોકોએ રાજીવ ગાંધી બ્રિજ પર ચક્કાજામ કર્યો હતો છેલ્લા ત્રણ દિવસથી બેઘર બનેલા લોકોએ દમણમાં આંદોલનની શરૂઆત કરી હોવાથી કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમમાં મુકાય છે મોટા ભાગના બજારો બંધ હોવાથી પ્રશાસન ઉદ્યોગને પણ ફટકો પડી રહ્યો છે કોઈ અનિચ્છનીય બનાવને રોકવા દમણમાં થી વધુ લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ ફરમાવી દેવામાં આવ્યો છે બજારો બંધ હોવાથી લોકોને પડતી હાલાકીના નિવારણ માટે ખુદ કલેક્ટર મેદાનમાં આવ્યા છે દમણના કલેક્ટર જાતે જ બજારમાં નીકળ્યા હતા અને વેપારીઓને સલામતીની ખાતરી આપી હતી બેઘર બનેલા લોકોના ઉગ્ર વિરુદ્ધ પ્રદર્શનને પગલે તોડફોડ થવાના ભયથી વેપારીઓ તેમની દુકાનો ખોલતા ગભરાતા હોવાથી વિગતો સપાટી પર આવી છે કલેક્ટરે તેમને સલામતી અને સુરક્ષાની ખાતરી આપી છે સોનલ ટોપીવાલા સાથે અશ્મિતા પટેલ દિવ્યાંગ ન્યૂઝ દમણ